હવે કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિઓ ત્રણ છે. એ શુક્રકોષ અને અંડકોષનું સમાગમ, એનું સંમિલન એ સંયમ અને સમજના આધારે અટકાવે છે. એમાંની એક પદ્ધતિ કઈ છે? તો નિયતકાલીન સંયમ. નિયતકાલીન સમય એટલે એ મહિનાની અંદર જે દિવસો દરમિયાન અંડપાતની શક્યતા હોય, એ અંડપાત દ્વારા અંડકોષ ઉત્પન્ન થાય, એ અંડકોષનું ફલન થાય, એ 14મા દિવસે અંડપાત થાય અને પછીના 10 દિવસ સુધી ફલનની શક્યતા હોય, તો એ 11 થી 17 દિવસ અંડકોષના ફલનની અને ગર્ભાશયમાં ગર્ભસ્થાપનની શક્યતાના દિવસો હોય, એ દિવસોને કહેવાય ફલન સમય. અને એ ફલન સમયના દિવસોમાં સમાગમ કે સવનન ટાળવું, આ સમયગાળા દરમિયાન એનાથી દૂર રહેવું, એને શું કહેવાય? નિયતકાલીન સમય, સંયમ. પછી બીજી પદ્ધતિ છે સવનન અંતરાલ, એને કહેવાય હઠાવી લેવું કે દૂર કરવું. કે સમાગમ કે સવનન દરમિયાન વીર્યસ્ખલન પહેલા નર શિશ્નને યોનિ માર્ગમાંથી બહાર કાઢી લે, અને વીર્યસ્ખલન યોનિ માર્ગની બહાર કરાવે, અને આ રીતે વીર્યસેચન ઇન્સેમિનેશન થતું અટકાવે. અને ત્રીજી પદ્ધતિ છે દૂધ સ્ત્રાવ એ મેનોરહિયા, પ્રસૂતિ બાદ બાળકના જન્મ પછી જ્યાં સુધી બાળક સંપૂર્ણ સ્તનપાન દ્વારા પોષણ મેળવે છે, દૂધમાં સ્તન ગ્રંથિમાંથી સ્ત્રવિત થતા દૂધમાંથી પોષણ મેળવે, એ પ્રસૂતિ બાદ જ્યાં સુધી બાળક સ્તન ગ્રંથિમાંથી સ્ત્રવિત થતા દૂધ વડે પોષણ મેળવે છે, એ સમયગાળા દરમિયાન નવું અંડપિંડીય ચક્ર શરૂ થતું નથી, અને માટે આ સમયગાળા દરમિયાન ગર્ભધારણની કોઈ શક્યતાઓ નથી. અને એને શું કહેવાય? દૂધ સ્ત્રાવ એ મેનોરહિયા. અને આ સમયગાળો વધીને કેટલો હોય છે? તો 6 મહિના. વધીને કેટલો હોય? 6 મહિના. પણ કુદરતી પદ્ધતિઓના ફાયદા છે. શું ફાયદા? તેમાં કોઈ રસાયણ કે કોઈ ઘટકો કે સાધનો ગર્ભ અવરોધક અસર માટે ઉપયોગમાં નથી લેવાતા, એટલે આડઅસર નથી. પણ એમાં સંયમ અને સમજમાં જો ચૂક થાય તો સામે ગર્ભધારણનું રિસ્ક પણ છે. ઓકે.